હલો દોસ્તો, હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર ધોળકિયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ માંગ રોડ, સીલ. અને દોસ્તો, આજે આપણે વાત કરવાને જઈ રહ્યા છીએ સ્પેશિયલી સીલ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે, તાલીમાર્થીઓ માટે. કેમકે સીલ આઈટીઆઈ માટે થઈને આ સમાચાર ખાસ છે. સીલ અને આસપાસના ઘેડ પંથકના વિસ્તારના જે બાળકો માંગરોળ આઈટીઆઈ ખાતે થઈને પોતાના તાલીમી કોર્સ પૂરા કરેલા છે, એ તમામ તાલીમાર્થીઓ માટે થઈને ડિપોઝિટ, તમે જ્યારે આઈટીઆઈમાં પ્રવેશ મેળવો ત્યારે 250 રૂપિયાની એક ડિપોઝિટ તમે ભરેલી હોય છે, કે જે તમે ત્યાં આઈટીઆઈનો કોર્સ કરો એ દરમિયાન કોઈ ટૂલ્સ ઇક્વિપમેન્ટ કે કોઈ મશીનરીને કોઈ નુકસાન થાય, અથવા તમને જે કંઈ બોઇલર સૂટ ડ્રેસ કોડ કદાચ આપવામાં આવ્યું હોય તો એને કંઈ, તો એ માટે થઈને સરકારશ્રીમાં તમારી 250 રૂપિયા ડિપોઝિટ જમા હોય છે, જે તાલીમ પૂરી થઈ હતી તમને પરત મળવાની થતી હોય છે. તો સોમવારથી આપણે મુહિમ ચલાવીએ છીએ કે આઈટીઆઈના તમામ ટ્રેડના જે તાલીમાર્થીઓ છે જૂના, એ બધા કે જેને પોતાનો કોર્સ સફળતાપૂર્વક પૂરો કરેલ છે, એ બધાને ડિપોઝિટ પરત આપવાની થાય છે. અને ડિપોઝિટ અમે પરત આપવા માટે સ્પેશિયલી એક મુહિમ ચલાવી છે. યાદ રહે, ડિપોઝિટ પરત મેળવવા માટે થઈને તમારે તમને જ્યારે એડમિશન વખતે 250 રૂપિયાની એક રસીદ આપવામાં આવી હોય કે તમે ડિપોઝિટ જમા કરાવી છે, એ રસીદ સાથે ઓરિજિનલ લઈ આવવી આવશ્યક છે. એવી જ રીતે તમારી પોતાની ઓળખ માટે સંસ્થાનું આઈ કાર્ડ ખાસ જરૂરી છે, કે જેથી કરીને તમારી ખરાઈ થઈ શકે. કેમકે સ્ટાફ છે સંસ્થાનો, એ વારંવાર બદલીઓ, બઢતીઓ, ભરતીઓ થતી હોય છે, તો તમારી ઓળખાણ ત્યાં સંસ્થામાં થઈ શકે તે માટે તમારું સંસ્થાનું આઈ કાર્ડ લઈ આવવું, અને જો કદાચ એ ન હોય તો પણ તમારું ફોટો આઈડી પ્રૂફ તો કંઈક સાથે અવશ્ય રાખવું જ. નંબર 3 ઉપર, જો તમે ક્યાંય જોબ કરતા હોય આઉટસાઇડની અંદર, આઉટ સ્ટેશનની અંદર, આઉટ સ્ટેટમાં, તો તમારા પેરેન્ટ અથવા વાલીને પણ તમે એક ઓથોરિટી લેટર જેવું આપી અને મોકલી શકો છો, કે જેમાં તમે લખીને કહી શકો કે ભાઈ આવનાર વ્યક્તિ છે મારો ભાઈ કે મારા પિતા કે મારા સો એન્ડ સો રિલેટિવ છે, અને મારા બદલે મારી આઈટીઆઈની જે કંઈ ડિપોઝિટની રકમ છે એ આને આપવા માટે થઈને ભલામણ છે, વિનંતી છે. અને તમારી પોતાની સહી કરી અને એને જો ઓથોરિટી લેટર આપવામાં આવે તો પણ તમે મેળવી શકશો. મિત્રો, તમે 250 રૂપિયાની ડિપોઝિટ લેવા માટે થઈને આઈટીઆઈ આવો છો, તો સાથે સાથે બીજા પણ તમારા માટે થઈને 3 ટાસ્ક અમે રાખ્યા છે, જેમાં ONGCની જે ભરતી છે કે જેની બંને ONGC અને રેલવેની બે ભરતી છે કે જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જ્યારે આની પહેલાંની ક્લિપ મૂકવામાં આવી કે ભાઈ આ રીતની ભરતી છે અને તમે એપ્રેન્ટિસ માટે થઈને ફોર્મ ભરજો, તો સામાન્ય રીતે આપણી એક ગુજરાતી મેન્ટાલિટી પ્રમાણે આપણે સરકારી નોકરી જોઈએ છે, પણ રેલવેને આપણે સરકારી હજી ગણતા નથી. એટલે રેલવેમાં એટલો ધસારો આપણા ગુજરાતીઓનો છે નહીં, જેનું મને બહુ દુઃખ છે. તો આ બંનેમાં ભરતી થવા માટે થઈને જે કંઈ માહિતી છે પૂરક, કઈ રીતના એનું ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ શું કરવું, આ બધાની માહિતી પણ તમે જ્યારે ડિપોઝિટ લેવા આવશો તો ત્યારે તમને આપવામાં આવશે. એ માટે આપણે સ્પેશિયલી 1.5 કલાકનો એક માર્ગદર્શક સેમિનાર જેવું ગોઠવ્યું છે, કે જેમાં આ બંને ભરતીઓની સરસ મજાની માહિતી તમને આપવામાં આવશે. સાથે સાથે તમે અત્યારે શું કરો છો એનું સંસ્થા તરફથી એક ફોલોઅપ પણ અમારે લેવાનું થતું હોય છે, રાખવાનું થતું હોય છે, અને અમને પણ ખબર પડે કે આઈટીઆઈ કર્યા પછી કયો કાનુડો ક્યાં રાસલીલામાં વ્યસ્ત છે એ જાણી શકીએ. એટલા માટે અમે એ પણ જાણવા માગીએ છીએ કે આપ ક્યાં જોબ ઉપર છો અથવા તો કઈ આજીવિકાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો, તો એ ફોલોઅપ કાર્ડ પણ આપણે ભરવાનું થાય છે. તેમજ 12મી મેના રોજ આપણે આઈટીઆઈ માંગરોળ સીલ ખાતે આપણે સરસ મજાની બે કંપનીઓને આમંત્રણ આપ્યું છે, બહુ મસ્ત મજાની ઓફર છે. અને હું ઈચ્છીશ કે માંગરોળ સીલ આઈટીઆઈ ખાતે તાલીમ લીધેલા તમામ તાલીમાર્થીઓ આ ભરતીનો લાભ લે.
કેમ કે સુઝુકી જેવી મલ્ટીનેશનલ કંપની છે જેમાં તમને 20,000 અને 100 રૂપિયાના સ્ટાર્ટિંગ પગારની ઓફર છે. સાથે સાથે 7 મહિનામાં તમારા પરફોર્મન્સનું એક રિવ્યૂ લેવામાં આવશે અને એ રિવ્યૂ પૂરું થઈ ગયા બાદ તમને 7 મહિના પછી તમારા કેપેસિટી કાબેલિયત હોંશિયારી પ્રમાણે તમને તરત જ એના પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ આપવામાં આવશે. તો આ ભરતીમાં ઘણું શીખવાનું પણ છે. 2 દિવસ ઇન્ટરવ્યૂ ચાલવાનો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન એ લોકો સરસ મજાની એક સાયકિક ટેસ્ટ પણ લેવાના છે, ફિઝિકલ ટેસ્ટ લેવાના છે, રિટન ટેસ્ટ પણ લેવાના છે. તો કમસે કમ તમે આ ઇન્ટરવ્યૂથી પરિચિત થાઓ અને આ ઇન્ટરવ્યૂ આપો. તમને રિયલમાં ખબર પડે કે ઇન્ટરવ્યૂ શું છે. અને તે જ દિવસે પાછું ક્રોમ્પ્ટન ગિવ્સ નામની બરોડાની કંપની છે, ઇલેક્ટ્રિકલ ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં તમે નામ સાંભળ્યું હશે, ઇસ્ત્રી, હીટર, ગીઝર, મિક્સર ગ્રાઇન્ડર આવું બધું બનાવે છે. તો એ કંપની પણ પ્લેસમેન્ટ માટે આવવાની છે, જેને આઈટીઆઈ અને આઈટીઆઈ ઉપરાંતના એના સિવાયના પણ કોઈ તાલીમાર્થીઓ જો હોય તો પણ એની તૈયારી છે. તો 8 ધોરણ પાસથી લઈને કોઈ પણ હોય તો એને પણ એ જોબ આપશે. તો મિત્રો, બહુ મલ્ટી ડાયમેન્શનલ તમારા માટે થઈને સોમવારથી 1 અઠવાડિયું સ્પેશિયલી આઈટીઆઈ માંગરોળ સીલ ખાતે ફાળવવામાં આવેલું છે. તો તમે આનો ખાસ લાભ લેજો. આપણે તારીખ 2 થી લઈને 10 સુધી દરરોજ જુદા જુદા ટ્રેડના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. એના 2 અમારા ડાયમેન્શન છે કે એક તો જે તે ટ્રેડના વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થાય તો એ લોકો ગેટ ટુગેધર કરે કે કોણ ક્યાં શું કરે છે, જેથી કરીને પરસ્પર એક પીયર ટુ પીયર લર્નિંગ તમને ઘણું બધું શીખવા મળશે કે તમારા સાથી મિત્રો કોણ ક્યાં અને કઈ રીતના જોબ ઉપર છે. નંબર 1. નંબર 2 એવું છે કે તમને પ્રોપર કોઈ ગાઈડલાઇન આપવી હોય તો અમે આપી શકીએ કે ભાઈ તમે ડીઝલ મિકેનિક કરેલો છે તો તમારા માટે આવી આવી કંપનીઓની અંદર ઓપોર્ચ્યુનિટી છે, તમે વાયરમેન કરેલો છે તો આવી ઓપોર્ચ્યુનિટી છે, ઇલેક્ટ્રિશિયન કરેલો છે તો આવી ઓપોર્ચ્યુનિટી છે. એટલે દરેક માત્ર ટ્રેડના જો વિદ્યાર્થીઓ હોય તો જે તે ટ્રેડને સંલગ્ન તમારા ટ્રેનિંગ સ્કોપ અમે દર્શાવીએ અને માહિતી આપી શકીએ. અને એકસાથે બધાને જો બોલાવીએ તો એક રસ થઈ જાય અને ક્રાઉડ ભેગું ન થાય અને બધાને ઇન્ડિવિજ્યુઅલી સેટિસ્ફેક્ટરી શાંતિપૂર્વક માહિતી, ડિપોઝિટની રકમ પરત મળી શકે, અમારું ફોલોઅપની પ્રોસિજર સાથે થઈ શકે. એટલા માટે દોસ્તો, માંગરોળ આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓને હું જીતેન્દ્ર ધોળકિયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ માંગરોળ સીલ, હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે સોમવારે આપણે મિકેનિક ડીઝલવાળા વિદ્યાર્થીઓને બોલાવેલા છે અને ત્યાર પછી 6-10 તારીખ સુધી આપણે એનું એક સરસ મજાનું શેડ્યુલ પણ બનાવેલું છે અને એ શેડ્યુલ અનુસાર આપણે દરેક ટ્રેડના વિદ્યાર્થીઓને આપણે ત્યાં મેં કીધું પ્રમાણેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. બેચ નંબર 76, 77, 78ના તમામ તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરેલ હોય તે લોકોને 250 રૂપિયા પરત મેળવવા માટે નીચે દર્શાવેલી તારીખે અસલ રસીદ ફરી સંસ્થાનું ઓળખપત્ર ખાસ લઈ આવવાનું છે અને જો હાજર ન શકીએ તો ઓથોરિટી લેટર તમારા માતા પિતાનો આપવાનો છે, જેમાં શેડ્યુલ આ પ્રમાણે છે. 2 તારીખે મિકેનિક ડીઝલ 11 વાગે, 3 તારીખે જાહેર રજા છે, 4 તારીખે ફીટર 11 વાગે, 5 તારીખે મતલબ 5-5ના રોજ 11 વાગે વાયરમેન, 6-5ના રોજ વેલ્ડર, ત્યાર પછી 7 અને 8 બંને રજા હશે અને 9 તારીખના રોજ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ યાને કે કોપા અને 10 તારીખે ઇલેક્ટ્રિશિયન અને કોસ્મોટોલોજીના વિદ્યાર્થીઓને ખાસ કે આઈટીઆઈએ આવી અને તમારી ડિપોઝિટ પરત મેળવી જશો. સાથે સાથે તમને બોનસમાં ONGC, રેલવે અને અન્ય માહિતી પણ આપવામાં આવશે. થેન્ક યુ દોસ્તો, જોડને કે લી એક શુક્રિયા, આભાર.